નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે MSME એવોર્ડની જે યોજના છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટે જે MSME એવોર્ડ છે તે યોજના વિશે માહિતી મેળવીશું. તો આ યોજના અન્વયે રૂપિયા 2 લાખ સુધી મેળવવાની આ એક ઉત્તમ તક છે, જે અન્વયેના અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ MSME એવોર્ડની જે યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે આપણે તેની જાહેરાત જોતા જઈએ. તો મિત્રો, જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવેલ છે તેનું કટિંગ તમે જોઈ શકો છો. એવોર્ડ ટુ MSMEs એન્ડ એક્સપોર્ટ એવોર્ડ 2018-19 અને 19-20 MSME એવોર્ડ. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગે સ્કીમ ફોર એવોર્ડ ટુ MSME એન્ડ એક્સપોર્ટ એવોર્ડ હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટે એવોર્ડ આપવાની યોજના જાહેર કરી છે, જેમાં અલગ અલગ કેટેગરી માટે અરજીઓ મંગાવવામાં આવે છે. એવોર્ડમાં રૂપિયા 2 લાખ કે 1 લાખ જે લાગુ પડતું હોય તે લાગુ પડતી રકમ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે. વધુ માહિતી માટે જુઓ જે આ MSMEની વેબસાઇટ છે તે અહીં આપવામાં આવેલી છે. તો વેબસાઇટ તમે નોંધી શકો છો www.msmec.gujarat.gov.in. કમિશનર MSME શ્રીની કચેરી ગાંધીનગર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીઓ ખાતેથી આ ફોર્મ અને માહિતી મળી શકશે. તો મિત્રો, આ વેબસાઇટ પર જઈ અને તમે આ MSME એવોર્ડ વિશેની માહિતી મેળવી શકો છો. અને આ યોજના અન્વયે એવોર્ડમાં રૂપિયા 2 લાખ કે 1 લાખ જે લાગુ પડતી હશે તે રકમ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર મળવાપાત્ર થશે. તથા વેબસાઇટ www.msmec.gujarat.gov.in ઉપરથી આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. MSME ઉદ્યોગકારોએ તારીખ 15/1/2022 સુધીમાં જરૂરી લગત દસ્તાવેજો સાથે નિયત નમૂનામાં અરજી સંબંધિત જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રજૂ કરવાની રહેશે. અહીંયા મિત્રો, ખાસ નોંધ લેવી કે એકમે વર્ષ 2018-19 અને 19-20 માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે અને અરજીમાં વર્ષ લખવું અનિવાર્ય છે, અન્યથા તમારી અરજી રદ થવાનો સંભવ રહે છે. તો મિત્રો, આ પ્રમાણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટે MSME એવોર્ડ યોજના અંતર્ગત રૂપિયા 2 લાખ કે 1 લાખ જે લાગુ પડતી હોય તે રકમ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર માટેની આ યોજના ચાલુ થયેલી છે. તો જે કોઈ આવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો હોય તેવા એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અને ફોર્મ ભરી શકે છે, અથવા તો જે MSMEની વેબસાઇટ છે ત્યાંથી પણ તેઓ ફોર્મ ડાઉનલોડ કરી અને આ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને રૂપિયા 2 લાખ સુધીની સહાય છે તે મેળવી શકે છે. તો આ પ્રમાણે મિત્રો, MSME એવોર્ડ માટેના ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે કોઈ એકમો હોય તેઓ ફોર્મ ભરવા માગતા હોય તો આ સાઇટ ઉપર અથવા તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અને આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.